હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ ભાજપ કાર્યાલયમાં તાલુકા અને શહેર ભાજપ દ્વારા ભૂમિ સુપોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં ગાંધીનગર જિલ્લાના ભાજપના પ્રમુખ નૈલેશભાઈ શાહ, મહામંત્રી નાથુભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આપણે ભારતની ફળદ્રુપ ધરતીને વીરાન બનાવી દીધી અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતાનો નાશ થવા પામ્યો છે. તેના માટે ધરતી માતાને નમન કરીને તેમની ગોદમાં દીવો કરવો જોઈએ. વીરાન થઈ ગયેલી જમીનમાં જળ સુકાઈ ગયેલા, જળસ્તર નાશ પામતા, ગૌવંશ અને પ્રદૂષણના કયરથી દરરોજ કેટલીક જિંદગીની અકારે મોતને ભેટે છે અને જીવલેણ રોગનો શિકાર બની જાય છે. તેમાંથી ઉગારવાનો ઉપાય સજીવ ખેતી, જળસંચય અને પર્યાવરણ છે. તેનું જતન કરવું જોઈએ. તેના માટે આગામી 13 એપ્રિલથી ધરતી માતાનું ભૂમિપૂજન ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એના માટે ગ્રામ્ય અને શહેરમાં જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે. તેને અનુસરીને આજે દહેગામ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે દહેગામ તાલુકા અને શહેરના આગેવાનો જેવા કે માજી પ્રમુખ બિમલભાઈ અમીન દહેગામ, નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન તેમજ કોર્પોરેટરો દહેગામ શહેર અને તાલુકાના ભાજપના પ્રમુખ તેમજ સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવા પામ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.